बिन वारसी कारमांथी गैरकायदे हथियारोनो जत्थो झड़पायो छे। सरगासणमां स्वागत एफोर्ड फ्लेटना बेजमेंटमां पड़ी हती बिन वारसी कार अने सोसायटीना चेरमेनने शंकास्पद कारमां हथियार जोवा मळता पोलीसने करी हती जाण। बे रिवॉल्वर, बे देशी कट्टा अने 300 जेटला जीवता कारतूस मळी आव्या। हथियारो साथे झड़पायेली कारनो नंबर डमी होवानुं पण सामे आवी रह्युं छे। हथियारोनो जत्थो मळता गांधीनगर पोलीस दोड़ती थई छे। क्रेननी मददथी पोलीसे कारने बहार काढी हती। तो आ दृश्यो जोई शकाय छे कारना के ज्यां हथियारोनो जत्थो मळी आव्यो छे। केटलाय समयथी आज हालतमां आ कार अहीं पड़ी हती अने बिनवारसी कारमांथी हथियारोनो जत्थो मळवो अने तेमां पण कारनी नंबर प्लेट पण डमी होवानी जाणकारी हाल तो मळी रही छे। त्यारे आ हथियारोवाळी कार कोनी छे जेमां बे रिवॉल्वर सहितना हथियारो जप्त करवामां आव्या छे। संवाददाता किंजल मिश्रा આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જે કિંજલ, ગાંધીનગરની અંદર સરગાસણ પાસે એક ફ્લેટ છે, સ્વાગત એફોર્ડ ફ્લેટ, એના બેઝમેન્ટમાંથી બિનવારસી કાર મળી ચૂકી છે। પરંતુ એ કારમાં જે કહી શકાય કે સૌથી મોટો મુદ્દો અને સુરક્ષાનો એ પણ છે, કેમ કે તે કારની અંદરથી બે રિવોલ્વર, બે દેશી કટ્ટા અને 300 જેટલા જીવતા કારતૂસ મળી આવ્યા છે। એટલે કે હથિયારો સાથેની આ જે કાર છે, આ કાર મળી આવી છે। આ જે કારને કાર નંબરની પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ કાર નંબર પણ ડમી હોવાની વાત છે તે સામે આવી છે। છેલ્લા કેટલાય સમયથી આ ફ્લેટના બેઝમેન્ટમાં બિનવારસી કાર પડી હતી, એ કારણે સ્થાનિકો દ્વારા જે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને પોલીસનો કાફલો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ કરી, ત્યારે તપાસમાંથી હથિયારનો જથ્થો મળી આવ્યો છે। આ સમગ્ર મામલે પોલીસ તપાસ તો કરી છે, પરંતુ આખરે આ કાર કોની હતી, ક્યાંથી આવી, આ જથ્થો કોણે મંગાવ્યો અને સૌથી વધારે મહત્વ જે કહી શકાય ચિંતાજનક છે કે હથિયારનો ઉપયોગ થવાનો હતો, ક્યાં ઉપયોગ થવાનો હતો, કોણ સૂત્રધાર છે તેને લઈ અને પોલીસ તપાસ છે તે શરૂ કરી છે। હાલમાં બિનવારસી કારને ઇન્ફોસિસ પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે, પરંતુ સુરક્ષા સાથેના ચહેરા અને શિવાની જ્યારે 12 તારીખે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે, ગાંધીનગર આવી રહ્યા છે, તે સમયની અંદર સરગાસણ પાસેથી આ પ્રકારે બિનવારસી હાલતમાં કાર મળવી, કારમાં હથિયાર અને રિવોલ્વર હોવા એ થોડો ચિંતાનો વિષય હાલમાં પોલીસ માટે પણ છે। બિલકુલ કિંજલ, તો આ ખૂબ જ ગંભીર બાબત સુરક્ષાને લઈને, કારણ કે સ્થાનિક વિસ્તારમાં આ રીતે એક બિનવારસી કાર કેટલાય સમયથી પડી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને તેમાં હથિયારો મળી આવ્યા છે। હાલ તો ક્રેનની મદદથી કારની તપાસ કરવામાં, કારને લઈ જવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરાઈ છે।